નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા હાંસાબા, નોબેલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં ઇંગ્લિશ શીખવાનું છે, જેમાં યુનિટ 5 બર્ડ B I R D S બર્ડ એટલે શું થાય? તો કે પક્ષીઓ. બરાબર, ઘણા બધા ઇંગ્લિશ છે, મોર, કોબ્રા, ચકલી, કાગડો, કોઈ ઇંગ્લિશ શું કે પક્ષીઓ, ગુજરાતીમાં તો આપણને ખ્યાલ જ છે, પણ ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે બર્ડ B I R D S આ સ્પેલિંગ આવડવો જોઈએ. બર્ડ એટલે પક્ષીઓ. જો કરેક્ટ વિદ્યાર્થી પેજ નંબર 23 પર બરાબર હું પહેલા બોલું છું, તમારે સાંભળવાનું છે, પછી તમારે મારી સાથે બોલવાનું છે, પછી તમારે ફેસબુક કરવાની છે, એમાં તમારે મારી સાથે સ્પેલિંગ લખવાના છે. પહેલા આપણે બોલી લઈએ H E N હેન એટલે મરી. ત્યાર પછી O W L આવું એટલે ગુવળ. C O C K કોક એટલે કૂકડો. C R O W ક્રો એટલે કાગડો. D U C K ડક એટલે બતક. S W A N સ્વાન એટલે હંસ. D O V E ડગ એટલે કબૂતર. P A R R O T પેરટ એટલે પોપટ. S P A R R O W સ્પેરો એટલે ચકલી. P E A C O C K પીકોક એટલે મોર. ત્યાર પછી તેનું ચિત્ર છે, તો કે ગરુડ. ગુજરાતીમાં તમને ખ્યાલ જ હોય, પરંતુ ઇંગ્લિશમાં કેવી રીતે કહેવાય, શું બોલાયને એ આપણે સમજવાનું છે. E A G L E ગલ એટલે ગરુડ. S T O R T સ્ટોર એટલે બગલ. હવે આપણે સ્પેલિંગ તો બોલી ગયા, પરંતુ હવે તમારે ફેસબુકમાં મારી સાથે લખવાના છે. તો દરેક વિદ્યાર્થી પોતાની ફેસબુક કાર્ડ સાથે મારી સાથે લખશે, અને એ ખ્યાલ હોવો જોઈએ કે પહેલો અક્ષર હંમેશા કેપિટલ અને સ્પેલિંગ છે એ નીચેની લીટીને હટાવીને લખવાનું. તો ચાલો લખો H E N. હેન એટલે મરઘી. H E N હેન એટલે મરઘી. ત્યાર પછી બીજું સ્પેલિંગ શું છે? બીજું ચિત્ર શેનું છે? તો કે ગુવાણ. એને આપણે લખીશું O W L. આવું એટલે ગુવાણ. આવું એટલે શું થાય? ગુવાણ. O W L આવું એટલે ગુવાણ. ત્યાર પછી શેનું ચિત્ર છે? તો કે કૂકડો. એનો સ્પેલિંગ લખીશું C O C K. કોક એટલે કૂકડો. S W A N સ્વાન એટલે હંસ. આની